હવે દાખલા નંબર 12 y બરાબર sin ઇન્વર્સ 1 માઈનસ x સ્ક્વેર 1 પ્લસ x સ્ક્વેર આની પહેલા જોયું તો ઈ ટાઈપનો ધારણા ઈ જ કરવાની ધારણા તઈ નહીં માં કરવાની કેમ શરત શરત અને શરત બધાયમાં શરત તો ધારણા હાલો સેની ધારણા કરવી ખાસ વિડિયોને જરા કે કટ કરતા નહીં કારણ કે હું કઈક ને કઈક અલગ અલગ દાખલામાં કહેતો હોય આ દાખલામાં ખાસ કહીશ કે ક્યારે કયા પ્રકારની ધારણા કરવી 14માં દાખલામાં તો ખાસ જોજો જરા કે કટ નહીં કરતા સ્કીપ નહીં કરતા 12મો દાખલો આમાં આગળના દાખલા મુજબ રાબેતા મુજબ ધારણા કરો ધારો કે x બરાબર tan થીટા ધારણા કરી છે એટલે થીટા બિલોંગ્સ ટુ એનું જે કઈ વિસ્તાર પ્રદેશ હોય લખી નાખવાનો રેડી હવે અને મૂકી દો તો હું ડાયરેક્ટ લખું છું જોજો 1 માઈનસ tan સ્ક્વેર ના છેદમાં 1 પ્લસ tan સ્ક્વેર એટલે cos 2 થીટા પણ આપણે હું જોઈ તો કે અહીંયા sin જોઈ ફેરવી નાખો આપણે ભાઈ રે કેવી રીતે ફેરવાય sin pi / 2 માઈનસ 2 થીટા યાદ આવી ગયું साइन इनवर्स ऑफ साइन थीटा बराबर थीटा कई क्या रहना विस्तार में हो तो हालो जीरो थी वन एक्स धारणा तो के टेन थीटा नहीं आती अल जीरो थी पाई बाय फोर थीटा नहीं पहला कितलो टू थीटा ले आओ पहला बी ए गुनो લાયા થઈ જાય પાઈ બાય 2 હવે આગળ નિશાની કેવી માઈનસ ખબર માઈનસ ગુણી તો ઉથલ પાથલ થાય એટલે કે અસમતા બદલાય તો હું ડાયરેક્ટ લખું છું જો બધે માઈનસ લખું તો માઈનસ પાઈ બાય 2 માઈનસ 2 થીટા અને 0 કદાચ તમને ખબર પડી જાય નો ખબર પડે તો માઈનસ ગુણો અને અસમતા બદલો 0 ગ્રેટર ધેન માઈનસ 2 થીટા ગ્રેટર ધેન માઈનસ પાઈ બાય 2 फिर भी व्यवस्थित लखो થઈ જાય હવે તો કે એમાં કેટલા ઉમેરવાના પાઈ / 2 ઉમેરો તો પાઈ / 2 અહીંયા ઉમેરો તો પાઈ / 2 - પાઈ / 2 એટલે શું થઈ જાય લાડવો લેસ ધેન પાઈ / 2 - 2 થીટા અને લેસ ધેન આમાં પાઈ / 2 ઉમેરો તો પાઈ / 2 એટલે કે પાઈ / 2 - 2 થીટા રહ્યા ને એ સેમા આયા તો કે 0 થી પાઈ / 2 માં ઈ પાછો કોનો ઉપગણ હોય તો કે માઈનસ પાઈ / 2 થી પ્લસ પાઈ / 2 નો ઉપગણ હોય તેથી sin ઇન્વર્સ ઓફ sin પાઈ / 2 - 2 થીટા બરાબર હું લખાય પાઈ / 2 માઈનસ 2 થીટા થીટા એટલે કે tan ઇન્વર્સ ઓફ x હવે આનું x વિશે વિકલન કરતા હાલો y નું dy / dx પાઈ / 2 અચળ અચળ નો ભડકો થાય સીધો માઇનસ 2 અચળ બહાર આવે tan ઇન્વર્સ નું 1 / 1 + x સ્ક્વેર રેડી દાખલા નંબર 13 ધારણા કરવાની શેની ધારણા કરવી તો કે ધારો કે જો બધાય સૂત્ર તમને આવડતા હોવા જોઈએ ત્રિકોણમિતિના 2 tan થીટા છેદમાં 1 + tan સ્ક્વેર થીટા એટલે કોનું સૂત્ર થાય તો કે sin 2 થીટા નું તમને એમ થાય કે સાહેબ બધાયમાં હું tan થીટા ધારવાના tan થીટા ધારવાના નહીં એવું કઈ હોતું નથી એટલે અલગ અલગ ધારણા થાય જેવું સૂત્ર બનતું હોય એ પ્રકારની ધારણા થાય હાલ મૂકી આમાં
टू टेन थीटा छेद में वन प्लस टेन स्क्वेर थीटा एटले कोनु सूत्र बन्यु तो के साइन टू थीटा रेडी हवे अहीं कोस इनवर्स है अहीं साइन है तो साइन ने आनी जेम सेमा फेरवी नाखो कोस में अहीं लखाय कोस पाई बाय टू माइनस टू थीटा हालो हवे कोस इनवर्स ऑफ कोस थीटा बराबर थीटा थाय क्यारे ना विस्तार में होय तो आईपी से शरत हवे x माइनस वन थी वन x नी जगह ये टेन थीटा रेडी तो थीटा एटले के बधे टेन इनवर्स लगाड़ो माइनस पाई बाय फोर थीटा पाई बाय फोर अपने थीटा नहीं कितना जो है टू थीटा गुणों बधाई ने बे हजी टू थीटा नहीं आगे निशानी माइनस बधाई यानी जे माइनस गुणो એટલે અસમતા બદલાઈ જાય ઉથલ પાથલ થાય તો અહીંયા લખું કાઈ ફેર નહીં પડે કેમ કાઈ ફેર ન પડ્યો આ માઈનસ ગુણો નો સંતા બદલે હલકો લખો પાછું એની જ થવાનું ને રેડી હવે ઉમેરો એમાં પાઈ બાય ટુ પાઈ બાય ટુ પાઈ બાય ટુ કેન્સલ થાય અને અહીંયા પાઈ બાય ટુ પાઈ બાય ટુ પાઈ થાય તેથી પાઈ બાય ટુ માઇનસ ટુ થીટા સેમાં આવ્યા જીરો થી પાઈ માં એ પાછો કોનો ઉપગણ હોય કે જીરો પોતે પોતાનો ઉપગણ હોય જ નામે અહીંયા વિવૃત અંતરાલ છે વા સૌરૂત હોય તેથી વાય બરાબર કોસ ઇનવર્સ ઓફ કોસ પાઈ બાય ટુ માઇનસ ટુ થીટા બરાબર पाई बाय टू माइनस टू थीटा थाय हवे तो के थीटा अटले थीटा अटले सिंपल टेन इनवर्स एक्स हवे एक्स विषय विकलन करो तो डी वाई बाय डी एक्स माइनस टू अचल बाय टेन इनवर्स नो वन बाय वन प्लस x स्क्वायर पाई बाय 2 નો 0 હવે નો દાખલો આવે 14 માં y બરાબર sin ઇનવર્સ 2x અંડર રૂટ માં 1 માઈનસ x સ્ક્વેર આમાં મારે તમને એક વસ્તુ કહેવી હતી કે આ પ્રકારની જો 14 દેશ હોમવર્ક માં આપો આમ રકમ હોય રકમ આની આજ શરત ફેરવી નાખો जीरो थी वन बाय रूट टू तो बेनी शरत में जो फेर हूं से तो ओली शरत रही नहीं माइनस थी प्लस है जो रकम बे सेम खाली फेर के लो तो क्या ओमा माइनस थी प्लस है आमा खाली प्लस है तो आये तो मैं तुमने खबर रखते हैं टू साइन थीटा इनटू कोस थीटा साइन टू थीटा बने अथवा टू कोस थीटा इनटू साइन थीटा टुकमा તમે x બરાબર b માં જો cos થીટા ધારો ને તોય આલે અને sin થીટા ધારો ને તોય આલે પણ વિચારીને ધારવાનો sin અને cos માં પ્રદેશ વિધેય હોય તો પ્રદેશ કો કોનો સોરી વિસ્તાર કો વિધેયનો વિસ્તાર કોનો વિસ્તાર માઇનસ થી પ્લસ આવે કોના વિસ્તારમાં માઇનસ થી પ્લસ આવે તો કે બે માં આવે sin અને cos માં માઇનસ 1 થી પ્લસ 1 હવે જો માઇનસ હોય તો એનો ખૂણો માઇનસ સેમાં બને તો કે સાઇન માં બને કા સાઇન માઇનસ 30 કરો એટલે માઇનસ 1 બાય 2 ને એવું થાય માઇનસ 45 માઇનસ 1 બાય 2 પણ કોસ લ્યો ને કોસ તો વિસ્તારની બહાર ગયું છે કારણ કે આપણે પાઈ માઇનસ કરવા ઘણા પેત્રા કરવા પડે રેડી તો જો તમને શરતમાં માઇનસ દેખાય ને તો ધારો કે જો માઇનસ દેખાય તો સાઈન ધારવાનું કેમ તો કે એ જે ખૂણો હતો ને એમાં જો માઇનસ આવે છે એટલે સરળ પડે આમાં
આમાં જો કે માઈનસ નથી તો ખાલી કહી દઉં તમને આમાં શેની ધારણા કરાય કોસ થીટા આર યુદ્ધ આપણે લખી જીરો થી પાઈ ટૂંકમાં ધન ધન એટલે ધન માઇનસ ખૂણો દેખાય ને તો થીટા માઇનસ વાળું લખવાનું ઓકે આ દાખલો એવો છે કે મતલબ સાઈન ધારો તો હાલે ને કોસ ધારો તો હાલે તો કરવાનું હું માઇનસ દેખાય તો સાઈન પ્લસ દેખાય તો કોસ રેડી આ હોમવર્ક બહુ મસ્ત ડિફરન્સ છે ધ્યાન રાખજો ઓલો દાખલો આપણે આગળ ગણી टू साइन थीटा इनटू वन माइनस साइन स्क्वायर એટલે વર્ગમૂળ માં કોસ સ્ક્વેર વર્ગમૂળ વર્ગ કેન્સલ થયા એટલે હું આવ્યો મોડ અને તમને કીધું છે મોડ આવે ત્યારે હું જોવાનું થાય કે ચરણ જોવાનું થાય હવે હાલો x એટલે સાઈન થીટા રેડી माइनस पिस्तालीस थे प्लस पिस्तालीस माइनस पिस्तालीस थे प्लस पिस्तालीस अरे माइनस पिस्तालीस थे प्लस पिस्तालीस मा कोस तो धन जो है ना कहाँ चौथा चरण ने पहला चरण रेडी मूल मा कोस थीटा बराबर प्लस कोस थीटा अने मुकी दियो मतलब अंदर बैनु साइन टू थीटा हवे साइन इनवर्स ऑफ साइन टू थीटा बराबर टू थीटा थाय क्यारे एना विस्तार मा होय तो आया हुं दीद गणी लखु हवे आमा खाली केटला उमेरवाना गुणवाना बे એટલે કે 2 થીટા બિલોંગ્સ ટુ માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 એ પાછો કોનો ઉપગણ હોય તો કે પ્રતિવિધય સાઈન ઇનવર્સ છે તો કે માઇનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 નો ઉપગણ હોય જ ન હોય તો લઈ આવવો પડે રેડી તેથી y बराबर साइन इनवर्स ऑफ साइन टू थीटा बराबर टू थीटा थीटा એટલે આપણે ધારણા એ કઈ રીતે લો તો કે साइन इनवर्स x હવે x વિશે વિકલન કરો x વિશે વિકલન કરતા આયા જવાબ લખો dy by dx બરાબર 2 sin inverse x નું 1 by અંડર રૂટ માં 1 minus x square રેડી ખાસ 14 નો દાખલો ખાસ એટલે ખાસ વ્યવસ્થિત કરો ફરી વખત 12 નો દાખલો વ્યવસ્થિત જો શરતો ખાસ જો 13 માં દાખલામાં ધારણા શરતો આ બધું વ્યવસ્થિત ચેક કરો खास चौद ने चौद देश जी होमवर्क माई पूरी के चौद मा दाखला ने चौद देश मा बे मा धारणा अपन ने एक समान गमे धारो हाले साइन ने हाले ने कोस ने हाले तो आपड़े हूं करवानो तो के शरत जोवानी आमा शरत जो एमा शरत मा धन संख्या आईबी ધન સંખ્યા આપી તો ખૂણો કોનો ધન તો કે કોસ નો સાઈન અને કોસ બેમાં કેની વાત છે રકમ જોજો સાઈન ઇનવર્સ 2x અંડર રૂટમાં 1 x² હોય તો મૂલ્ય ધન તો ખૂણો કોના ધન તો કે કોસ ના એટલે અહીં શેની ધારણા કરવાની કોસ ની એવી જ રીતે અહીંયા જો આ જ રકમ y = સાઈન ઇનવર્સ 2x અંડર રૂટમાં 1 x² પણ એની શરત જોવો તો કે શરતમાં માઇનસ થી પ્લસ તો કે સાઈન અને કોસ ના ખૂણા બે જોઈ છે આપણે કે વિધેય હોય તો એના પ્રદેશની વાત કરી તો એમાં માઇનસ કેમાં આવે
તો કે માઈનસ કેમ આવે સાઈન માં આવે માઈનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 કોસ માં માઈનસ નો આવે 0 થી પાઈ આવે તો મૂલ્ય માઈનસ તો ખૂણો એ માઈનસ સેમા હોય તો કે સાઈન માં એટલે આપણે x બરાબર સેની ધારણા કરવાની સાઈન થીટા ઊંધી ધારણા થઈ જાય તો હાલે પણ છેલ્લે તમારે પછી મેળ કરવો પડે એના કરતા આ બરાબર છે પછી ખાસ જોજો તમે મૂકી તો દીધું સાઈન થીટા એ 1 માઈનસ સાઈન સ્ક્વેર 1 માઈનસ સાઈન સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર તો વર્ગમૂળ અને વર્ગ દૂર થાય એટલે મૂળમાં કોસ થીટા હવે મૂળ આવે ત્યારે શું જોવાનું થાય તો કે મૂળ આવે ત્યારે ચરણ જોવાનું તો એ શરત ઉપરથી માઈનસ 1 બાય રૂટ 2 થી પ્લસ 1 બાય રૂટ 2 x ની જગ્યાએ સાઈન થીટા બધે સાઈન ઇન્વર્સ લગાડો માઈનસ પાઈ બાય 4 થી પ્લસ પાઈ બાય 4 અત્યારે તો ખૂણો થીટા જ છે રેડી એટલે થીટા રાખો માઈનસ પાઈ બાય 4 થી પ્લસ પાઈ બાય 4 એટલે પેલું અને ચોથું ચોથું અને પેલું ચરણ તો એ દેયમાં કોસ કેવો હોય ધન એટલે આપણે અહીંયા ધન મૂકી દીધા એટલે અંદર બેયનું સાઈન ઇન્વર્સ ઓફ સાઈન 2 થીટા હવે સાઈન ઇન્વર્સ ઓફ સાઈન 2 થીટા બરાબર 2 થીટા થાય ક્યારે એના વિસ્તારમાં હોય તો અહીંયા સુધી તો આપણે ગણિત નહીં ખૂટું હવે આમાં ખાલી કેટલા ગુણવાના રહ્યા તો કે બે બે ગુણો એટલે માઈનસ પાઈ બાય 2 થી પ્લસ પાઈ બાય 2 એ કોના વિસ્તારમાં આવી જાય તો કે સાઈન ઇન્વર્સના વિસ્તારમાં આવી જ જાય છે રેડી તેથી આ એનો ઉપગણ હોય તેથી સાઈન ઇન્વર્સ ઓફ સાઈન 2 થીટા બરાબર 2 થીટા થીટા એટલે જો હવે ધારણા અલગ અલગ થઈ ગઈ ને અત્યાર સુધી આપણે બધે ટેન જ આવતું હતું હવે સાઈન ને કોસ આવી ગયું થીટા એટલે સાઈન ઇન્વર્સ ઓફ x અને હવે x વિશે વિકલન કરો તો y નું dy / dx અને 2 ના 2 એમ ન સાઈન ઇન્વર્સ નું 1 / અંડર રૂટ માં 1 + x² આ 14 ડેશ ખાસ હોમવર્ક માં ગણવાનું થાય બાકીનો આપણે હવે આવતા લેક્ચર માં જોઈએ વ્યવસ્થિત રીતે જોઈએ